मित्रों हूँ सत्यम पटेल, एक पटेल होवाने नाते बे शब्द आपने कहवा माँगू छू के अत्यारे आपणे टीवी में अने न्यूज़ में अने छापामां मीडिया में घणीवार जोईए छे के हार्दिके आम कर्युं, हार्दिके तेम कर्युं। ए हार्दिक तो कहीं अमारा समाजनो आगेवान नथी, तो तारा पास ते जे पाटीदार अनामत आंदोलन बनाव्युं छे ए तारा पासनो कन्विनर रहीस, बाकी पाटीदार नेता तू नथी। पटेल समाजे तने कोई होद्दो के पटेल समाजे भेगा थईने तारी कोई निमणूक पाटीदार नेता तरीके नथी करी। एटले मारी मीडियाना मित्रों ने पण खास विनंती छे के तमे ज्यारे हार्दिकनुं नामनो प्रयोग करो त्यारे मात्र पासना कन्विनर, कोई पाटीदार अग्रणी के कोई पाटीदार आगेवान शब्द आवा हार्दिक जेवा लल्लू पंजू माटे ना करशो। हार्दिक एटले કોંગ્રેસનો, કોંગ્રેસનો દલાલ છે, અને ધીમે ધીમે હવે પબ્લિકને પણ ખબર પડવા માંડી છે કે આ કોંગ્રેસનો દલાલ છે ને કોંગ્રેસનો ચમચો છે। આ જ હાર્દિક હમણાં તાજ હોટલમાં એને ટ્વીટ કર્યું હતું કે હું તાજ હોટલમાં ગયો નથી, અને જ્યારે સીસીટીવીના ફૂટેજ આવ્યા કે પહેલાં ખાલી હાથે ગયો અને પછી સૂટકેસો ભરી ભરીને ત્રણ જણા નીકળ્યા અને ત્રણેના હાથમાં સૂટકેસો અને બેગો હતી, અને એ હાર્દિક પછી એમ કહેતો હોય કે હું તો અશોક ગેહલોતને મળવા ગયો હતો। તો કોણ છે ભાઈ અશોક ગેહલોત? એ કોંગ્રેસનો જ નેતા છે ને, તો તું કોંગ્રેસિયાને મળવા ગયો તેમ જાહેર કર। તું સાલા પટેલ હોઉં તો માઇક આંકલા વેડા ના કરીશ, તારી જે બી નીતિ છે સ્પષ્ટ કર સમાજને, અને ખરેખર સમાજે તો તને રોડ ઉપર જ્યાં દેખાય ત્યાં કપડાં કાઢીને દોડાઈને મારવો જોઈએ, એવા ત્યાં કામા એવા ત્યાં ધંધા કર્યા છે। ચૌદ ચૌદ પરિવારે એમના પોતાના છોકરાઓના જીવ ગુમાવ્યા છે, એનો જો કોઈને હું નિમિત્ત ગણતો હોય તો તને જ નિમિત્ત ગણું છું, અને તારા લીધે જ આ ચૌદ લોકોનું, આ ચૌદ લોકોને જીવ ગુમાવવા પડે છે। બાકી તને પણ ખબર છે કે બંધારણમાં અનામત શક્ય નથી, પરંતુ તે આ કોંગ્રેસીઓને મદદ કરવા માટે તે પાટીદાર સમાજનો ઉપયોગ કર્યો। આ પાટીદાર સમાજના 2% પબ્લિક પણ તારી જોડે નથી, શેનો તું નેતા? તું તારા પાસ પટેલ અનામત આંદોલન સમિતિ ત્યાં જે બનાવી એ તારા બની બેઠેલી સમિતિનો તું કન્વીનર રહીશ, બાકી તું અમારા સમાજનો નેતા નથી। અમારો પટેલ સમાજ તને ક્યારે સ્વીકારતો નથી કે તું અમારો નેતા છું। તું તારી રીતે જે ધંધા કરતો હોય એ ધંધા કર, પણ તું તારી નીતિ સ્પષ્ટ કર કે તું કોંગ્રેસનો એજન્ટ છું અને કોંગ્રેસનો જ માણસ છું। ધીમે ધીમે ન્યૂઝમાં અને મીડિયામાં પણ ખબર તો પડવા જ માંડી છે કે તું કોંગ્રેસનો માણસ છું, એટલે તું કોઈ પાટીદાર અમારો નેતા કે અગ્રણી નથી, તું પાટીદાર કહેવાને લાયક જ નથી। એટલે મીડિયાના મિત્રોને પણ વિનંતી છે કે જ્યારે હાર્દિકના નામનો પ્રયોગ થાય ત્યારે તમે પાસના કન્વીનર કે જે લખવું હોય લખો, બાકી પાટીદાર શબ્દ આ વ્યક્તિ માટે પ્રયોગ ના થવો જોઈએ। તું આજકાલનો આવેલો, તારી ઉંમર 22 કે 23 વર્ષ છે, 23 વર્ષ હશે, 22 વર્ષથી ભાજપનું શાસન ગુજરાતમાં છે, અને તું તારી ઉંમર 23 વર્ષ છે, તું ઘોડિયામાં બી નહીં હોઉં ત્યારે કોંગ્રેસની સરકાર હતી, અને અત્યારે તું એમ કહે છે કે ભાઈ કોંગ્રેસને અમે ભલે ભાજપને પાડી દઈશું, કોંગ્રેસને ટેકો આપીશું ભલે અનામત કોંગ્રેસ ના આપે, એટલે એનો મતલબ તું શું કહેવા માગે છે? તું કોંગ્રેસનો છું એમ કહે ને, તું પટેલ ભાઈડો હોય તો, તું પટેલ હોઉં તો તું કહે કે હું કોંગ્રેસનો માણસ છું આમી જાતિએ? સરદાર વલ્લભભાઈ પટેલ લોખંડી પુરુષ હતા, તું લોખંડી નહીં પણ તું તો ખરેખર પટેલ કહેવાના લાયક હું તો નથી જ ગણતો, તારા મનમાં જે હોય। એટલે હું અમારા પટેલ સમાજને પણ વિનંતી કરું છું, આ હાર્દિકના લીધે પાટીદાર સમાજને બહુ વેઠવું પડ્યું છે, અને આ હાર્દિકના લીધે આપણા સમાજને નુકસાન ન થાય એની આપણે સૌ ચિંતા કરવી જોઈએ। એક બાજુ આપણા મિત્રો વિચાર કરો કે એક બાજુ એક પાર્ટી એવી છે કે જે વિકાસના નામે મત માગે છે કે વિકાસના નામે રાજનીતિ કરે છે, એક પાર્ટી એવી છે કે જે માત્ર જાતિવાદો ઉપર રાજકારણ કરે છે। આ નરેન્દ્રભાઈ મોદી આપણા વડાપ્રધાન શ્રી આપણને છાતી કાઢીને ચાલવાનું મન થાય એવા વડાપ્રધાન આપણને આપણા દેશને મળ્યા છે, એ વડાપ્રધાન આજે અમેરિકાના પ્રમુખ ટ્રમ્પ, પછી રશિયાના પુતિન, પછી જાપાનના સિન્ઝો આબે, આવા મિત્રો નરેન્દ્રભાઈ મોદીના મિત્રો આવા બનવા માંડ્યા છે કે જે સમગ્ર વિશ્વના આગેવાનો નરેન્દ્ર મોદીના મિત્રો છે। અને આ રાહુલ, આ પપ્પુ અત્યારે હાર્દિક, અલ્પેશ અને પેલો મેવાણી આને ભયબંધી બનાવવાનો પ્રયત્ન કરે છે, અને આમના મારફતે આમને ગુજરાતમાં પગ પેસાડો કરવો છે। ભાઈ પપ્પુ, તું જ્યાં જ્યાં ગયો છું ત્યાં તમારી કોંગ્રેસ હારી છે ને, હારવાની જ છે, તમે ગમે તેટલા ધમ પછાડા કરો, આવા ચાઇનીઝ હાર્દિક જેવા બોમ્બ લાવો, કશો ફેર નથી પડવાનો, ગુજરાતની પબ્લિક એટલી મૂર્ખ નથી।
गुजरात नी पब्लिक अमारी बहु होशियार पब्लिक छे, एमाय मारो पटेल समाज खूब होशियार समाज छे, एले तमारे एवा खोटा भ्रामक प्रचार में पप्पू नहीं आवे, एले तू पप्पू तारी रीते तारे जे कांग्रेस में जे होय, बाकी अमारा गुजरात नी पब्लिक अने मारा पाटीदार समाज नी पब्लिक एमने साचा खोटा नी फरक करता आवड़े छे, एले तमे एवुं ना मानशो के पाटीदार समाज तमारी पड़खे छे, आखो पाटीदार समाज एमने बुद्धिजीवी समाज छे अने एमने खबर पड़े छे साचुं शुं छे ने खोटुं शुं छे, बाकी आ हार्दिक एने खबर छे कि 2012 में एनी परिस्थिति शुं हती अने आजे केवी एने लीलीवाड़ी थई गई छे मात्र ने मात्र कांग्रेसना लीधे। एटले हार्दिक तू तो भाई पटेल खरेखर मने तो तारे तू पटेल कहेवाने लायक ज नथी भाई, એટલે તું પટેલ સમાજને નુકસાન હવે તારા લીધે ના થાય, અને મીડિયાના મિત્રોને ફરીથી વિનંતી કરું છું કે આની આગળ પાસ શબ્દ વાપરવામાં આવે કે પાસનો કન્વીનર પાટીદાર અગ્રણી શબ્દ આની આગળ વાપરવામાં ના આવે। ભારત માતા કી જય, વંદે માતરમ।